સૌને નમસ્કાર. મિત્રો, હું આજે આપની સમક્ષ એક બોધકથા રજૂ કરીશ જેનું શીર્ષક છે યહ દિન ભી ચલા જાયેગા. સમયની રેત સરતી રહે છે, એની સાથે સુખ દુઃખનું કાળચક્ર પણ ફરતું રહે છે. જે માનવી આજે સુખી છે તે કાલે દુઃખી પણ થઈ શકે છે, તો વળી સમયના સરવાળા સાથે ફરી સુખી પણ થઈ શકે છે. એટલે કદી કોઈના દિવસ એક સરખા હોતા નથી. સુખ દુઃખને સમાન ગણવામાં જ સાણપણ રહેલું છે. વાત છે એક ઓલિયા ફકીરની. આપે એનું પણ ભલું, ન આપે એનું પણ ભલું એવી ઉત્તમ ભાવના એના હૈયામાં ભરી હતી. એના જ્ઞાનની વાતો લોકો પાસેથી સાંભળી શહેરના બાદશાહને થયું કે ચાલો ને આપણે પણ એની જ્ઞાનની વાતોનો લાભ લઈએ. બાદશાહે ઓલિયાને પોતાના મહેલમાં તેડાવ્યો, પૂરા માનપાનથી તેને મહેલમાં રહેવાની જગ્યા કાઢી આપી, તેની સેવા કરવા માંડી. બાદશાહ અને ઓલિયો રોજ યથા સમયે મળે. ઓલિયો રોજ રોજ નવી નવી જ્ઞાનની વાતો કરે અને બાદશાહને એમાં એવો રસ પડે કે સમય ક્યાં પસાર થઈ જાય તે ખબર ન પડે. જોત જોતામાં 3 માસ પસાર થઈ ગયા. એક દિવસ ઓલિયાએ બાદશાહને કહ્યું, બાદશાહ સલામત, હવે રજા આપો. સાંભળીને બાદશાહ વિચારમાં પડ્યો. એણે પૂછ્યું, સાઈ, મહેલમાં કઈ તકલીફ પડી? એવું કંઈ જ નથી થયું બાદશાહ. તો પછી આવો નિર્ણય એકાએક સાથે લીધો? બાદશાહ, ઓલિયાએ કહ્યું, સાધુ સંત કે ફકીરે કોઈ દિવસ એક સ્થાને વધારે વખત રહેવું ન જોઈએ. છતાં તારી જ્ઞાનની જિજ્ઞાસા જોઈ હું અહીંયા 3 મહિના રહ્યો, હવે મને બીજા સ્થળે જવા દે. બાબા, બાદશાહે કહ્યું, તમને હું વધારે કેવી રીતે રોકી શકું? પરંતુ તમારી યાદ મને વારંવાર રહે અને હું નેકીના રસ્તે ચાલું એવું કંઈ મને ફરમાન આપતા જાઉં. ઓલિયો બાદશાહના શયનખંડમાં આવ્યો અને પલંગની સામેની દિવાલ પર બાદશાહ રોજ જોઈ શકે એવી જગ્યાએ લખ્યું કે યહ દિન ભી ચલા જાયેગા. ઓલિયાએ કહ્યું, બાદશાહ, સુખ અને દુઃખ ક્યારેય વધુ ટકતા નથી. સુખના સમયમાં છકી ન જવું અને દુઃખથી દબાઈ ન જવું એમાં જ માનવ જીવનનું કલ્યાણ છે. ઓલિયો તો એટલું કહીને વિદાય થયો. સમય સમયનું કામ કરીએ જાય છે. બીજા નગરનો દુશ્મન બાદશાહ ચડી આવ્યો, ઓચિંતો, ને આ નગરના બાદશાહની હાર થઈ. એને જીતનાર શહેનશાહ પાસે રજૂ કરવામાં આવ્યો. શહેનશાહ સામે બંદી હાલતમાં હાજર થવા છતાં બાદશાહના મુખ પર તો એટલી જ ખુમારી હતી, એ જ મસ્તી હતી. શહેનશાહે પૂછ્યું, શું તમને હારી જવાથી દુઃખ નથી થતું? જરા પણ નહીં, બાદશાહે કહ્યું. કારણ? કારણ યહ દિન ભી ચલા જાયેગા. શહેનશાહ વિચારમાં પડી ગયો. બાદશાહે કહ્યું, શહેનશાહ, એક વખત મારી પાસે રાજપાટ, ધન દોલત, સુખ સાયબી બધું જ હતું, ત્યારે પણ હું બધાને એ જ કહેતો હતો કે યહ દિન ભી ચલા જાયેગા. અને ખરેખર આજે તે દિવસો ચાલ્યા ગયા છે. મારી પાસે ધન નથી, દોલત નથી, મહેલ નથી, નોકર નથી, ચાકર નથી, તો પણ મને એટલો જ આનંદ છે, કારણ યહ દિન ભી ચલા જાયેગા. શહેનશાહ એની આવી જ્ઞાનવાણી સાંભળીને ખૂબ જ પ્રભાવિત થયો અને તેને મુક્ત કરી અને ફરી નગરના સિંહાસને બેસાડ્યો. ત્યારે બાદશાહે કહ્યું, શહેનશાહ, જુઓ, હું બંદીવાન હતો ત્યારે પણ એ જ કહેતો હતો કે યહ દિન ભી ચલા જાયેગા. એ દિવસો પણ ચાલ્યા ગયા ને. આપે મને ફરી બાદશાહનું સ્થાન આપ્યું, પણ મારે મન તો હજી એ જ રટણ છે કે યહ દિન ભી ચલા જાયેગા. સુખ દુઃખમાં સંભાવ ધારણ કરનાર એ બાદશાહ સૌને ફકીરથી પણ ઉત્તમ જણાયો. સૌનો ખૂબ ખૂબ આભાર. લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.